મોરબી જિલ્લામાં આવેલ માટેલ ધામ ખાતે રસ્તાઓ તૂટેલી હાલતમાં હોવાથી તેમજ સિરામિક ફેક્ટરીઓ પણ આવેલી હોય જેથી લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા પડે છે, ત્યારે જોઈએ આ અહેવાલ. મોરબીથી 30 કિલોમીટર દૂર આવેલું માટેલ ધામ મંદિર સમગ્ર સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ખોડિયાર માના દર્શનાર્થે આવતા હોય છે. જોકે નેશનલ હાઈવેથી માટેલ ગામ સુધીનો 7 કિલોમીટરનો રોડ ખખડધજ હાલતમાં જોવા મળે છે, તો દર શનિવારે રાત્રિના પગપાળા યાત્રિકોને લોકો દર્શન માટે જતા હોય છે. જોકે આ 7 કિમીનો રોડ પૂરો થતા પદયાત્રીઓએ આંખે અંધારા આવી જાય છે, તો વાહન ચાલકોને માત્ર 7 કિમી રોડ પસાર કરવા 1 કલાકનો સમય વેડફાઈ જતો હોય છે. ત્યારે આગળ જો વાત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ જવાના માટેલ રોડ પર હાલ 100થી વધુ સિરામિક સહિતની ફેક્ટરીઓ પણ ધમધમતી જોવા મળે છે, જે ફેક્ટરીમાં કાચા માલના ભારે વાહનો અને તૈયાર માલ વાહન કરતા વાહનોની 24 કલાક અવરજવર રહેતી હોય, પરંતુ તૂટેલા બિસ્માર રોડ પરથી વાહન ચાલકો પરેશાન થતા હોય છે, જે સમસ્યાને ધ્યાને લઈને ઉદ્યોગપતિઓએ અનેક રજૂઆતો તંત્ર સમક્ષ કરી છે. એટલું જ નહીં, રસ્તા રોકો આંદોલન આપી ચૂક્યા છે, છતાં રોડ રિપેર કરવા માટે તંત્ર પાસે ફુરસદ ના હોય તેવું જોવા મળી રહ્યું છે, જેથી ઉદ્યોગપતિઓમાં રોષ ફેલાવો છે અને સિરામિક ફેક્ટરીમાં આવતા વેપારીઓ અને ગ્રાહકો અનેક હાડમારીનો સામનો કરી રહ્યા છે. માટેલ ઢુવા રોડ માટે અમે 3-4 વાર રજૂઆત કરેલી છે, પણ એનાથી છે ને ઘણા યાત્રિકો ચાલીને આવતા હોય ને મોરબીથી રાજકોટથી, એ લોકોને બહુ તકલીફ પડે છે, અને 10-12 દિવસે કોઈ ને કોઈ અકસ્માત થાય છે ખરાબ રોડના લીધે. તો એટલી રજૂઆત છે કે રોડ થોડીક વ્યવસ્થિત હાલતમાં. માટેલ રોડ છેલ્લા 2 વર્ષથી અતિશય બિસ્માર હાલતમાં છે. આશરે 1-2 વર્ષ પહેલાં જ્યારે અતિશય ખરાબ પરિસ્થિતિ હતી ત્યારે અમે સ્થાનિક પ્રશાસનને જાણ કરી અને ગામના આગેવાનો, પદયાત્રાળુઓ, માટેલ મંદિર ટ્રસ્ટના આગેવાનો બધા સાથે મળી અને રસ્તા રોકો આંદોલન કરેલું હતું. ત્યારે સરકારશ્રી તરફથી 15 દિવસની અંદર આ જે રોડ છે એનું રિપેરિંગ કામ થઈ જશે એવું આશ્વાસન આપવામાં આવેલું હતું, પણ આજરે આશરે 1-2 વર્ષ જેવો સમય વીતી ગયો, કોઈ પણ પ્રકારનું આ રોડ ઉપર પેચવર્ક થયું નથી. સ્થાનિક પ્રશાસનને 3-4 વાર રજૂઆત કરેલ છે અને 100થી વધારે સિરામિકના યુનિટ હોય અને આ રોડ ઉપર અતિશય વાહન વ્યવહાર હોય એવા રોડ જો સરકારશ્રી તરફથી રિપેરિંગ ન થતા હોય તો એક દુઃખદ વસ્તુ. જો મોરબી અત્યારે દેશ લેવલે સિરામિક ઉદ્યોગમાં નામ ધરાવે એવું સિટી છે અને મોરબીના માટેલ રોડ ઉપર આવેલી અંદાજિત 100 આસપાસની ફેક્ટરીઓ આવેલી અને એમાં આવતા વિઝિટરો કે અહીંયા મોરબીમાં આવતા વિઝિટરો લગભગ સમજો કે 50-60 દેશના બહારના વિઝિટરો આવે છે અને એ આ રસ્તાની પરિસ્થિતિ જોઈ અને અમને જે કાંઈ એની લેંગ્વેજમાં બોલે છે તો અમારે ઘણું નીચું જોયા જેવું વર્તન થાય છે કે આટલી ખરાબ હાલતનો રોડ તમે બધા એની પબ્લિકને એની ગવર્મેન્ટને બધે શું કરો છો. એ આલસી એક વસ્તુ એવી છે કે જે કાચને નજીકની વસ્તુ છે એનું લોડિંગ અને પછી એમાં નીકળતી ટ્રકની ગાડીઓ જે કંઈ લોડિંગ થાય છે એમાં બધામાં આ ખરાબ રસ્તાના હિસાબે બ્રેકેજની કમ્પ્લેન આવે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે પાર્થ પટેલ, મોરબી.